નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બી એ આર સીનું પૂરું નામ શું છે અને બી એ આર સી વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે બી એ આર સી નું પૂરું નામ શું છે તે જાણીશું. તો મિત્રો, બી નો મતલબ ભાભા, એ નો મતલબ એટોમિક, આર નો મતલબ રિસર્ચ અને સી નો મતલબ સેન્ટર. એટલે કે બી એ આર સી નું પૂરું નામ થશે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. તો હવે મિત્રો, આપણે બી એ આર સી વિશેના અગત્યના પ્રશ્નો વિશે વાત કરીએ. તો પહેલો પ્રશ્ન, બી એ આર સી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, 3 જાન્યુઆરી 1954 ના રોજ બી એ આર સી ની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 2, બી એ આર સી ની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, બી એ આર સી ની સ્થાપના હોમી જહાંગીર ભાભાએ કરી હતી. પ્રશ્ન નંબર 3, બી એ આર સી નું આદર્શ વાક્ય શું છે, એટલે કે મોટો શું છે? તો મિત્રો, બી એ આર સી નું આદર્શ વાક્ય છે, એટલે કે સૂત્ર તેને પણ કહી શકાય. તો આદર્શ વાક્ય એટલે કે સૂત્ર છે, એટમ્સ ઇન ધ સર્વિસ ઓફ ધ નેશન. પ્રશ્ન નંબર 4, બી એ આર સી નું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, બી એ આર સી નું વડું મથક મુંબઈની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 5, બી એ આર સી ના નિર્દેશક કોણ છે? તો મિત્રો, ડોક્ટર અજીત કુમાર મોહંતી હાલની સમયે બી એ આર સી ના નિર્દેશક છે. પ્રશ્ન નંબર 6, બી એ આર સી નો ઉદ્દેશ શું છે? તો મિત્રો, બી એ આર સી નો ઉદ્દેશ છે પરમાણુ સંશોધન. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે બી એ આર સી નું પૂરું નામ શું છે અને બી એ આર સી વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરી. તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.